विद्यार्थी मित्रों, हूँ राठोड़ाती आज तमने धोरण चार विषय आसपास प्रकरण दस कबड्डी विषे जानकारी आपीश। प्रकरण में पहला ज आपने चित्र देखावी रह्यु छे, जेमा बाळकियो एटले के छोकरियो कबड्डी रमी रही छे। प्रकरण दस कबड्डी। कबड्डी आउट। एक बाजु बधी छोकरियो मोटेथी बूमो पाड़े छे, कबड्डी अहींथी पकड़ो, कबड्डी पगथी पकड़ो, तेनो पग पकड़ो। शू कहे छे? छोकरियो बूमो पाड़ी रही छे कि एने पगथी पकड़ो। कबड्डी वसुधा तू अहीं आव, तेने तू अहींथी पकड़। अरे जो सुशीला, तेनो हाथ रेखाने अड़े नहीं। छोकरे शू कहे छे कि तू एने अहींथी, पण ध्यान राखजे कि एनो हाथ रेखाने अड़े नहीं, तेनो हाथ पकड़। कबड्डी ओ, तेने तो अड़ी लीधू, तेने अड़ी लीधू। शू कहे छे कि अरे रे, एने तो रेखाने अड़ी लीधू। आउट बधा आउट, हो तमारी टुकड़ीना बधा आउट। એટલે બીજી છોકરી જે છોકરીને પકડવાનું કહે છે, છોકરી શું બોલે છે કે આઉટ, તમે બધા જ આઉટ, હું એ રેખાને અડી લીધું। અહીં આગળ આપણને ચિત્ર આપ્યું છે કે જે છોકરી રમી રહી છે એને બધા પકડીને બેઠા છે, પરંતુ તે તેના હાથથી આ રેખાને અડી લે છે। આ છોકરીઓ શું કરે છે? તેઓ આઉટ બૂમો પાડે છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ રમતો રમે છે। આ રમતને તમે શું કહેશો? ચેડુગુડુ, હુતુતુ, કિટકિટ, હા ડુડુ અથવા કબડ્ડી કે બીજું કંઈક? તો આપણે આ રમતને શું કહીશું? કબડ્ડી। જ્યારે શ્યામલાને છોકરીઓ ઘેરી વળી અને પકડી લીધી, હવે આ કોણ છે? શ્યામલા। એને બધી છોકરીઓ શું કરી છે? પકડી લીધી છે અને ઘેરી લીધી છે। બધાએ વિચાર્યું તે આઉટ થઈ ગઈ, બધાએ શું વિચાર્યું કે તે તો આઉટ થઈ ગઈ। કોઈકે તેના પગ પકડ્યા અને કોઈકે તેના હાથ પકડ્યા, જ્યારે એક છોકરીએ તેને કમરથી પકડી। કોઈકે તેને કઈ રીતે પકડી? કોઈકે તેના પગ પકડ્યા તો કોઈકે તેના હાથ પકડ્યા, તો એક છોકરીએ તેને કમરથી પકડી। પરંતુ શ્યામલા હાર માનવાવાળી ન હતી, પરંતુ શ્યામલા તો હાર માને એવી નહોતી। તેણે વધુ તાકાત લગાવી પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં રખેલી રેખાને અડવામાં સફળ રહી। એણે શું કર્યું? એણે તો વધુ તાકાત લગાવી અને પોતાની જાતને ખેંચીને મેદાનની મધ્યમાં રહેલી આ રેખા એને અડી લીધી, એટલે શું થયું? આ બધી જ છોકરીઓ આઉટ થઈ ગઈ। જ્યારે શ્યામલા રેખાને અડી, ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓએ તેને પકડી હતી, તેથી તેઓ બધી આઉટ થઈ ગઈ। પરંતુ રોજીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં, શ્યામલાએ કહ્યું તે સાચું નથી। તેણે કહ્યું કે જો તેણે શ્વાસ લીધો હતો તો કેમ છોકરીઓએ તેને પકડી રાખી? ત્યાં મોટી દલીલ ચાલી, અંતમાં શ્યામલાની વાત માનવામાં આવી। હવે શું થયું? જ્યારે શ્યામલા રેખાને અડી, ત્યારે તેની સામેની બધી છોકરીઓએ તેને પકડેલી હતી, એટલે શું થયું? બધી છોકરીઓ આઉટ થઈ ગઈ। તો સામેની ટીમવાળી રોઝીએ શું કહ્યું? કે શ્યામલાએ તો વચ્ચે શ્વાસ લીધો હતો એટલે અમે આઉટ કહેવાય નહીં। તો શ્યામલાએ શું કહ્યું? કે તે સાચું નથી, જો મેં શ્વાસ લીધો હોત તો તમે મને પકડી કેમ રાખી હતી, છોડી કેમ ના દીધી? અને એ વાત પર મોટી દલીલ અને ચર્ચા ચાલી, પરંતુ અંતમાં શું થયું? શ્યામલાની વાતને માનવામાં આવી અને આખી ટીમ આઉટ થઈ ગઈ। હવે આપણને નીચે પ્રશ્નો આપેલા છે। કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો કબડ્ડીની એક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે। શ્યામલા મધ્ય રેખાને અડી ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થયા? તો શ્યામલા જ્યારે મધ્ય રેખાને અડી ત્યારે બધા જ ખેલાડીઓ આઉટ થઈ ગયા। તમે રમત રમતા હોય તે વખતે કોઈ વિવાદ થાય તો શું કરો છો? તો જો અમે રમત રમતા હોય અને કોઈ વિવાદ થાય તો અમે અમારો નિર્ણય કરાવવા માટે નિર્ણાયક પાસે જઈએ અને તે જે કહે તે માન્ય રાખીએ। રમત
जे रमाडतुं होय ए निर्णायक पासे अमे जईए अने ए निर्णायक पासे जईने अमारी दलील आपीए अने पछी ए जे निर्णय ले ते अमे बधा मान्य राखीए। तो आ कबड्डीनी रमत छे, तेमां खेंचताण थाय, कोईने पकड़ाय, थोड़ीक बूमो पण पड़े। आ बहादुरीनी रमत छे अने एमां घणा नियमो छे। कबड्डीमां दाव लेनार शुं करे छे? कबड्डी कबड्डी एम सतत बोल्या करे छे। ते पोताना भागमां परत आवे त्यां सुधी श्वास रोकी राखे छे। શું કરે છે, જે દાવ લેતું હોય એ સતત કબડ્ડી કબડ્ડી બોલે છે, અને એ જ્યાં સુધી એનો દાવ લઈને પાછો પોતાની જગ્યા પર ના આવે ત્યાં સુધી તે તેનો શ્વાસ રોકી રાખે છે। તમે દાવ લેવા જાઓ છો, ધ્યાન રાખો, તમારે શરીરનો ઉપયોગ કરવાનો છે, મગજનો પણ ઉપયોગ કરવાનો છે, ચારે બાજુ ધ્યાન આપવાનું છે। તમે સામેની ટીમની રેખાને અડો, એ વખતે કોઈ તમને પકડી ન લે એ જોવાનું। કબડ્ડીની રમત કેવી રીતે રમવાની હોય એ તો આપ સૌને ખબર જ છે, અને એમાં આપણે શરીર અને મગજ બંનેનો ઉપયોગ કરવાનો હોય છે અને બધી બાજુ ધ્યાન રાખવાનું હોય છે, સાથે સાથે આપણને કોઈ પકડી ના લે એનું પણ ધ્યાન રાખવાનું હોય છે। હવે કરણમ મલ્લેશ્વરી, આ ચિત્ર કોનું છે? કરણમ મલ્લેશ્વરીનું। કરણમ મલ્લેશ્વરી વેઇટ લિફ્ટર છે। વેઇટ એટલે વજન અને લિફ્ટ એટલે ઉચકવું। એ કોણ છે? વેઇટ લિફ્ટર, વજન ઉચકનાર। ક્યાંના છે એ? તે આંધ્રપ્રદેશની છે। તેના પિતા પોલીસમાં છે। મલ્લેશ્વરીએ 12 વર્ષની ઉંમરે વજન ઉચકવાની શરૂઆત કરી। કેટલા વર્ષની ઉંમરે વજન ઉચકવાની શરૂઆત કરી? 12 વર્ષની ઉંમરે। હવે તે 130 કિગ્રા વજન ઉપાડી શકે છે। હવે તે કેટલો ઉપાડી શકે છે? 130 કિલો વજન પણ ઉપાડી શકે છે। મલ્લેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે। આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલા ચંદ્રકો જીત્યા છે? 29 ચંદ્રકો। તેની 4 બહેનો પણ વેઇટ લિફ્ટર બનવાના પ્રયત્નો કરે છે। તેની 4 બહેનો પણ વેઇટ લિફ્ટર એના જેમ બનવાના પ્રયત્નો કરે છે। સરિતા ગાયકવાડ, આ કોનું ચિત્ર છે? સરિતા ગાયકવાડનું। એ આપણને એમનો મોડેલ બતાવી રહી છે। 1 જૂન 1994માં ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામે જન્મેલ સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ ગુજરાતની દોડવીર છે। કઈ તારીખ આપી છે? 1 જૂન 1994માં ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામે જન્મેલ, ક્યાં જન્મેલ છે? ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામે। નામ શું છે? સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ। ગુજરાતની શું છે? દોડવીર છે। તેના માતા પિતા ખેતીકામ સાથે જોડાયેલા છે। સરિતા 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાંત છે। સરિતા શેમાં નિષ્ણાંત છે? 400 મીટરની દોડ અને 400 મીટરની વિઘ્ન દોડ। એના માતા પિતા કયા કામમાં જોડાયેલા છે? ખેતીકામમાં। એશિયન ગેમ્સ 2018માં તેણે 4x400 મીટરની રિલે દોડમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે। એશિયન ગેમ્સમાં એણે દોડમાં શું પ્રાપ્ત કરેલ છે? સુવર્ણ ચંદ્રક, એટલે કે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે। હાલ સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના બેટી બચાવ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે। હાલ સરિતા ગાયકવાડ શું છે? ગુજરાત સરકારના બેટી બચાવ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે। હવે એની નીચે 3 બહેનોની વાત, આ ફોટોગ્રાફ જુઓ। તેઓ સાદા સરળ દાદીમાં જેવા નથી લાગતા, પરંતુ તેઓ વિશેષ છે। આ ત્રણે શું છે? બહેનો છે। ચિત્રમાં આપણને શું લાગે છે? કે એ તો સાદા સિમ્પલ અને સરળ દાદીમાં જેવા છે, પરંતુ એ લોકો સરળ નથી, એ લોકો શું છે? વિશેષ છે। કઈ રીતે વિશેષ છે એ આપણે જોઈએ। ફોટોગ્રાફ 3 બહેનોનો છે, જ્વાલા, લીલા અને હીરા। 3 બહેનોનું નામ છે, 3 બહેનોનું નામ શું છે? જ્વાલા, લીલા અને હીરા। તેઓ મુંબઈમાં રહે છે। તેઓ ક્યાં રહે છે? મુંબઈમાં। 3 બહેનોનું ચિત્ર છે, એમાં નામ શું છે 3 બહેનોનું? જ્વાલા, લીલા અને હીરા। ત્રણેય બહેનો ક્યાં રહે છે? મુંબઈમાં। તે ત્રણેય કબડ્ડી રમતા હતા અને બીજાને પણ શીખવતા હતા। એ ત્રણેય બહેનો શું કરતા હતા? કબડ્ડી રમતા હતા અને બીજાને પણ શીખવતા હતા। જ્વાલાએ કહ્યું, જ્યારે અમે યુવાન હતા ત્યારે છોકરીઓને આ રમત રમવાની છૂટ ન હતી,
लोको विचारता के जो छोकरियो आवी रमतो रमे तो तेमनी साथे कोई लग्न नहीं करे। तेओए एवं पण कह्यु के तेमने कबड्डी रमवा छोकराओना कपड़ा पहेरवा पड़ता, तेथी ते लोकोए छोकरियोने आ रमतथी दूर राखी हती। हवे आ त्रणे बहनों में ज्वाला शू कहे छे के ज्यारे अमे युवान हता त्यारे अमने कोई आ रमत रमवा देतु नहोतु। केम रमवा नहोतु देतु? के जो छोकरियो आवी रमतो रमशे तो एनी साथे कोई लग्न करशे नहीं। अने आ रमत रमवा माटे छोकरियोने केवा कपड़ा पहेरवा पड़ता? छोकराओ जेवा कपड़ा पहेरवा पड़ता, जेथी लोको आ रमतथी छोकरियोने शू करता था? दूर राखता था। જ્યારે તેઓ નાના હતા ત્યારે એમના પિતા મરણ પામ્યા, તેઓને તેમની માતા અને મામાએ ઉછેર્યા। બંને મામા કબડ્ડી અને ખોખો રમતા હતા। તેઓએ આ ત્રણેય છોકરીઓને કબડ્ડી રમવા પ્રેરણા આપી। શું કહ્યું છે? કે જ્યારે તેઓ નાના હતા ત્યારે જ એમના પિતા મરણ પામ્યા, એટલે એમને કોણે મોટા કર્યા? એમની મમ્મીએ અને એમના મામાએ। એમના કેટલા મામા હતા? બે મામા। બંને મામા શું કરતા હતા? કબડ્ડી અને ખોખો રમતા હતા। એટલે એ ત્રણેય છોકરીઓને કબડ્ડી રમવાની પ્રેરણા ક્યાંથી મળી? એમના મામા પાસેથી। જ્વાલા અને લીલા તેમના અનુભવ વિશે વાત કરે છે। 50 વર્ષ પહેલાં જ્યારે અમે કબડ્ડી રમવાનું ચાલુ કર્યું ત્યારે છોકરીઓને આ રમત રમવાની કોઈ તક મળતી ન હતી। તેમના માતા પિતા તેઓને રમવા દેતા ન હતા, પરંતુ અમને હંમેશા થતું કે અમે રમી શકીએ અને મારા મામા અને માતાએ અમને સહકાર આપ્યો। અમે ત્રણેય આ રમત શીખી અને બીજી છોકરીઓ પણ અમારી સાથે જોડાઈ હતી। અમે કબડ્ડી ક્લબ બનાવી હતી જે આજે પણ ચાલુ છે। હવે આગળ જ્વાલા શું કહે છે? જ્વાલા અને લીલા તેમના અનુભવો વિશે વાત કરે છે અને શું કહે છે? કે 50 વર્ષ પહેલાં જ્યારે અમે કબડ્ડી રમવાનું ચાલુ કર્યું હતું ત્યારે છોકરીઓને આ રમત કોઈ રમવા દેતું નહોતું અને તેમને કોઈ તક પણ આપતું નહોતું, પરંતુ અમારા માતા પિતાએ અમને સહકાર આપ્યો, એટલે કે એમના મામાએ અને માતાએ, અને જેથી ત્રણેય બહેનોએ આ રમત શીખી અને બીજી છોકરીઓને પણ શીખવાડી। એની માટે એમણે શું બનાવ્યું હતું? કબડ્ડી ક્લબ બનાવ્યું હતું જે હજુ પણ ચાલુ છે। હવે નીચે આપ્યું છે, ખૂબ યાદ આવે છે। લીલા અને હીરાને એમની વાતો યાદ છે। તેઓ કહે છે કે હારી જવાની અણી પર હોય અને છતાંય જીત્યા હોય એવું અનેક વખત બન્યું છે। એક વખત મેચ રમવા એક મોટા શહેરમાં ગયા। મેચ તો 6:30 કલાકે હતી, એટલે સિનેમા જોવા ગયા। સિનેમા ચાલુ થયું અને થોડીક ધમાલ થઈ। મામા અમને હાથબત્તી લઈને શોધવા આવ્યા હતા અને શોધી પણ લીધા। આખરે મામાએ અમને ઠપકો આપ્યો। હવે એમને એમના દિવસોની બહુ યાદ આવે છે, એટલે લીલા અને હીરા એમની વાતો યાદ કરતા શું કહે છે? એ એમ વાત કરતા એમ કહે છે કે ક્યારેક હારી જવાની અણી પર હોઈએ, એટલે કે જાણે હારી જ જવાના હોઈએ, અને છતાંય જીતી જઈએ એવું અનેકવાર બન્યું છે। એક વખત તો કેવું બન્યું હતું? કે મેચ રમવા અમે એક મોટા શહેરમાં ગયા હતા। મેચ કેટલા વાગે હતી? 6:30 કલાકે, 6:30 હતી, એટલે અમે ક્યાં ગયા? સિનેમા જોવા ગયા। સિનેમા ચાલુ થયું અને થોડીક ધમાલ થઈ, એટલે એના મામા એમને હાથબત્તી એટલે કે ટોર્ચ લઈને શોધવા આવ્યા અને એમને શોધી પણ લીધા। એટલે મામાએ એમને ઠપકો આપ્યો કે તમે લોકો અહીં મેચ રમવા આવ્યા છો અને સિનેમા જોવા જતા રહ્યા, એટલે ક્યારેક આવું પણ બને। આ રીતે એ એમની વાતોને યાદોને તાજી કરે છે। અહીં તમારો આ પાઠ પૂરો। આ પાઠમાં આપણે શું જોયું? કબડ્ડી કબડ્ડી રમત વિશે આપણે જાણકારી મેળવી કે કેવી રીતે રમવામાં આવે છે, શું કરવામાં આવે છે, શરીર અને મગજ બંનેનો ઉપયોગ થાય છે, તેમજ બીજી મહિલાઓ વિશે પણ જાણકારી મેળવી, વેઇટ લિફ્ટર મલ્લેશ્વરી વિશે જાણકારી મેળવી, સરિતાબેન ગાયકવાડ વિશે જે દોડવીર છે એમના વિશે જાણકારી મેળવી, પછી ત્રણ બહેનો જ્વાલા લીલા અને હીરા વિશે જાણકારી મેળવી જે એમની વાતો અને એમના અનુભવ કહે છે। આમ અહીંથી આપણને ખબર પડે છે કે છોકરીઓ કંઈ પણ કરી શકે છે અને છોકરીઓ ગમે તે ક્ષેત્રમાં જાય તેમનું નામ અને તેમના મમ્મી પપ્પાનું નામ રોશન કરી શકે છે।